नमस्कार मित्रों, केम छो? मजा माने हूँ छु तरुण कुमार अने आपनो हार्दिक स्वागत छे आपणे आ यूट्यूब चैनल साइंस टीवी गुजराती में। दोस्तों, आज धोरण 11 माथी जे रसायनशास्त्र विषय छे एनी अंदर प्रकरण 3 छे, तत्वोनुं वर्गीकरण अने गुणधर्मों में आवर्तिता, एमांथी इम्पोर्टंट टॉपिक लाव्यो छुं। दोस्तों, धोरण 11ना जे विद्यार्थीओ छे एना माटे आजनो वीडियो ए खूब ज इम्पोर्टंट छे, कारण के रसायण विज्ञाननो आपणे पायो कही शकीए एटलो इम्पोर्टंट आ वीडियो छे। तमे जेम जेम रसायण विज्ञान आगळ भणता जशो एमां तमने वधारे वधारे नॉलेज मळतुं जशे, पण ए नॉलेज तमे क्यारे समजी शकशो ज्यारे आजनो वीडियो बराबर समजोशो त्यारे। एटले आजनो वीडियो छे ए परमाणुनी परमाणुवीय त्रिज्या अने आयनोनी आयनीय त्रिज्या ऊपर छे, बराबर। एटले आपणे परमाणुना कद विशे वात करवानी छे अने आयनोना कद विशे वात करवानी छे। अने दोस्तों, ए कॉन्सेप्ट एकदम ईजी छे, तमने समजमां आवी जशे, पण तमारे थोड़ुंक ध्यान आपवुं पड़शे। तो चालो दोस्तों, शरू करीए छीए आजे परमाणु त्रिज्या अने आयनी त्रिज्या। दोस्तों, आजनो आपणो जे मेन टॉपिक छे ए आ छे के तत्वोना गुणधर्मोमां आवर्ती वलण। एटले जे तमे आवर्त कोष्टक भण्या छो, तमे ધોરણ 9-10માં પણ આવર્ત કોષ્ટક વિશે થોડી ઘણી માહિતી મેળવી હશે, અને આપણે 11માં ધોરણની અંદર પણ આવર્ત કોષ્ટક ભણવાનું છે। તો આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં તમને ખ્યાલ છે કે ઘણા બધા તત્વો આવેલા છે, બરાબર। 118ની આસપાસ તત્વો શોધાઈ ચૂક્યા છે અને એ તત્વો આવર્ત કોષ્ટકમાં આવે છે। અને દોસ્તો, એમાં તમે નોંધ્યું હશે, હજુ સુધી તમે જે રસાયણ વિજ્ઞાન ભણ્યા છો એમાં તમે નોંધ્યું હશે કે આવર્ત કોષ્ટકની અંદર આપણે એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અથવા સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ ત્યારે ઘણા બધા જે ગુણધર્મો હોય છે તત્વોના એ બદલાતા જાય છે, અને એ પણ કેવા, અચાનક ન બદલાઈ જાય, ક્રમશઃ ધીમે ધીમે બદલાતા જાય છે। દોસ્તો, આજના આ ટૉપિકમાં અને આજ પછીનો નેક્સ્ટ વિડિયો જે આવશે એમાં પણ આપણે એવા ગુણધર્મોની ચર્ચા કરવાના છીએ કે જેમાં આવર્ત કોષ્ટકમાં આપણે ડાબેથી જમણે જઈશું તો એ ગુણધર્મ કેવી રીતે બદલાશે, અને સમૂહમાં ઉપરથી નીચે આવીશું તો એ ગુણધર્મ કેવી રીતે બદલાશે। ટૂંકમાં આવર્ત કોષ્ટકમાં જે તત્વો ગોઠવાયેલા છે એમાં એક ગુણધર્મ ક્રમશઃ રીતે બદલાતા જાય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે આની અંદર, બરાબર। જેમ કે દોસ્તો, આપણે વાત કરીએ તો જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે, એટલે તત્વોની રાસાયણિક એક્ટિવિટી, કેમિકલ એક્ટિવિટી, કેટલી ઝડપથી એ પ્રક્રિયા કરી શકે છે અને આપણે એની પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ, એ આમ જોવા જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ છે તો એ વધે છે, બરાબર। જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જતા જઈએ છીએ તેમ તેમ જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે વધે છે, બરાબર। આ એક ગુણધર્મ થયો। હવે એ જ વસ્તુ કેવું છે દોસ્તો, એ આ બાજુના આવર્ત કોષ્ટકની અંદર આ બાજુના જે તત્વો છે એના માટે આ લાગુ પડે છે, પણ એ જ વસ્તુની પહેલી બાજુ વાત કરીએ જમણી સાઈડ, તો જે પહેલાં તત્વો છે જે નિષ્ક્રિય વાયુ તત્વોની નજીકના છે, પહેલી બાજુ આપણે હેલોજન તત્વો કહીએ છીએ, જેમ કે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એ તત્વો છે એના માટે કેવું છે કે ઉપરથી નીચે જઈએ છીએ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, બરાબર। અહીંયા જે તત્વો છે આલ્કલી તત્વો, એના માટે પ્રતિક્રિયાત્મકતા ઉપરથી નીચે જતાં વધે છે અને પહેલી બાજુ જતાં ઉપરથી નીચે જતાં ઘટે છે। આ ઉપરાંત દોસ્તો, આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકની બરાબર વચ્ચે જે છે તત્વો એની પ્રતિક્રિયાત્મકતા થોડીક મધ્યમ છે, બરાબર। તમે ત્યાંથી આ બાજુ આવતા જશો ને, બરાબર, તો પણ વધશે, અને વચ્ચેથી પેલી બાજુ જતા જશો તો પણ વધશે। એટલે આમ જોવા જઈએ તો વચ્ચેવાળા તત્વોની છે થોડીક ઓછી છે, બરાબર, અથવા તો મધ્યમ કહી શકાય, બરાબર, પણ આ બાજુના તત્વોની પ્રતિક્રિયાત્મકતા એ વચ્ચેવાળા તત્વો કરતાં વધારે છે, અને પેલી બાજુના તત્વોની પણ પ્રતિક્રિયાત્મકતા વચ્ચેવાળા તત્વો કરતાં વધારે છે, બરાબર। એટલે ટૂંકમાં આવર્ત કોષ્ટકની અંદર આ એક ગુણધર્મની વાત કરી કે પ્રતિક્રિયાત્મકતા કેવી છે, તો બદલાય છે, જુદા જુદા તત્વોની પ્રતિક્રિયાત્મકતા બદલાય છે। અને આ ઉપરાંત દોસ્તો, આપણે આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા એવા બીજા ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે આ જ પ્રકરણની અંદર, કે જે ક્રમશઃ બદલાતા જાય છે। આમ તો દોસ્તો, તમે જાણો જ છો કે કોઈ તત્વ હોય તો એના ઘણા બધા ગુણધર્મો હોય છે, જેમ કે ગલનબિંદુ હોવું, ઉત્કલનબિંદુ હોવું, બાષ્પીભવન, ઉષ્મા હોવી, પરમાણુ ઉર્જા હોવી, આવા ઘણા બધા ગુણધર્મો હોય છે। આ ઉપરાંત બીજા આવા પણ ગુણધર્મો હોય છે, જેમ પરમાણુ ત્રિજ્યા છે, આયની ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે, આવા ગુણધર્મો પણ તત્વના હોય છે, એ પણ ભૌતિક ગુણધર્મો કહેવાય છે। પણ દોસ્તો, આજના આ વિડીયોની અંદર અને આ પ્રકરણમાં આપણે
આ ગુણધર્મોની વાત નથી કરવાની, આ સામાન્ય ગુણધર્મો છે બરાબર, પણ એમાં આપણે આવા ગુણધર્મોની વાત કરવાની છે, પરમાણુ ત્રિજ્યા, આયની ત્રિજ્યા બરાબર. થોડાક હાર્ડ છે આમાં, તો તમને ખબર જ હશે, તમે ધોરણ 8, 9, 10માં ભણ્યા હશો કે ઉત્કલબિંદુ કોને કહેવાય, ગલનબિંદુ કોને કહેવાય બરાબર. પણ હવે તમારે આવા થોડાક અઘરા ભૌતિક ગુણધર્મોની સમજ કેળવવાની છે બરાબર દોસ્તો. એમાં આજે આપણે સૌથી પહેલાં વાત કરીશું તો એ છે પરમાણુ ત્રિજ્યા બરાબર. તો દોસ્તો પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો પહેલાં તો તમારે ત્રિજ્યા સમજવું પડે. ત્રિજ્યા તો તમને ખ્યાલ જ હશે કે કોઈ વર્તુળ હોય બરાબર, એ વર્તુળના કેન્દ્રથી એનું કોઈ વર્તુળ ઉપરનું કોઈ બિંદુ હોય એટલું જ અંતર હોય એને ત્રિજ્યા કહેવાય છે બરાબર ને. હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે તમે આ રીતે કોઈ ફૂટબોલ હોય તો શું ફૂટબોલની ત્રિજ્યા માપી શકો? હા, માપી જ શકો ને, કે આ ફૂટબોલ છે. તમારે કંઈ કરવાનું નથી કે ફૂટબોલનું જે સેન્ટર હોય છે બરાબર વચ્ચે, ત્યાંથી માંડીને એની સપાટી સુધીનું તમારે અંતર માપવાનું હોય છે બરાબર. તમે ફૂટપટ્ટી વડે, દોરી વડે કે કંઈ બી કરીને તમે એ ફુગ્ગાને ફોડીને પણ, જે દડો છે એને ફોડીને પણ તમે એના સેન્ટરથી જે સપાટી છે ત્યાં સુધીનું અંતર માપી શકો છો અને તમને ખ્યાલ આવી જાય છે કે આ ફૂટબોલની ત્રિજ્યા આટલી છે બરાબર. પણ દોસ્તો વાત કરીએ પરમાણુની, પરમાણુ છે એ તો અતિ સૂક્ષ્મ છે, એની આપણે પરમાણુ ત્રિજ્યા માપવી હોય તો તમે ફૂટપટ્ટી વડે તો નહીં માપી શકો ને કે ચલો ભાઈ ફૂટપટ્ટી અહીંયા મૂકી આટલું અંતર છે અને આપણે પરમાણુ ત્રિજ્યા કહીએ છીએ. બરાબર, સૈદ્ધાંતિક રીતે દોસ્તો સાચું છે કે આટલું જે અંતર છે પરમાણુના કેન્દ્રથી એના બહારના જે ઇલેક્ટ્રોન હોય એ સુધીનું અંતર છે એને પરમાણુ ત્રિજ્યા કહી શકાય, એમાં કંઈ વાંધો નથી. પણ શું તમે ફૂટપટ્ટી વડે માપી શકો આટલું અંતર? ન માપી શકાય. કેમ ન માપી શકાય? કારણ કે પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે બરાબર. ફૂટપટ્ટી લઈએ તો ફૂટપટ્ટી તો કેટલી મોટી હોય છે બરાબર, એટલી નાની અતિ સૂક્ષ્મ ફૂટપટ્ટી બનાવો તો માપી શકાય. પણ દોસ્તો આપણી પાસે એવી કોઈ રીત નથી બરાબર, કોઈ એવી રીત નથી કે કોઈ એક પરમાણુ હોય એનું આપણે ચોક્કસ કદ માપી શકીએ જેમ આપણે ફૂટબોલનું માપીએ છીએ એ રીતે બરાબર. એટલે કોઈ એક પરમાણુ માટે આવા જે પરમાણુ ત્રિજ્યા માપવાની કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી બરાબર. અંદાજિત પદ્ધતિઓ છે બરાબર, એ અંદાજિત પદ્ધતિઓ છે જેના વડે પરમાણુનું જે છે ત્રિજ્યા કે કદ માપવામાં આવે છે. એમાં ક્ષકિરણ વર્ણપટ છે અને અન્ય ઘણી બધી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે અમલમાં છે જેના દ્વારા અંદાજિત જે પરમાણુનું કદ છે માપી શકાય છે. અને એમાં ઘણા બધા પરમાણુઓનું કદ માપવું પડે પહેલાં, પછી સરેરાશ રીતે કાઢવામાં આવે છે. પણ ડાયરેક્ટ આપણે એક પરમાણુ તો નથી, એક પરમાણુનું કદ માપી શકતા નથી, એટલે કે ત્રિજ્યા માપી શકતા નથી, એવી કોઈ પદ્ધતિ અમલમાં નથી. જેમ આપણે ફૂટબોલનું માપી શકીએ છીએ એમ એક પરમાણુ તો માપી શકતા જ નથી બરાબર, કારણ કે પરમાણુ છે અતિ સૂક્ષ્મ છે. હવે દોસ્તો પરમાણુ ત્રિજ્યાની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ સહસંયોજક ત્રિજ્યાની. એક ઉદાહરણ લઈએ, જેમ કે આ છે ક્લોરિનનો અણુ બરાબર. ક્લોરિનનો અણુ છે એટલે બે ક્લોરિનના પરમાણુ જોડાયેલા છે, તમને ખ્યાલ જ છે. હવે શું કરવામાં આવે છે? તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ વડે અને જે ક્ષકિરણ વર્ણપટની પદ્ધતિઓ હતી એના દ્વારા આ બે જે પરમાણુ છે એના બે કેન્દ્રો વચ્ચેનું સરેરાશ અંતર કાઢવામાં આવે છે બરાબર. ક્લોરિનનો જે પરમાણુ છે અહીંથી તે અહીં સુધી બરાબર. એટલે એમ વિચારો કે બે ગોળાકાર દડા છે, એ બંને વચ્ચેનું તમે અંતર કાઢો તો આમ કેટલું થાય? વ્યાસ જેટલું થાય ને, એક પરમાણુના વ્યાસ જેટલું થાય બરાબર. પછી આનું તમે અડધું કરી દો તો પછી તમને કોઈ એક પરમાણુની ત્રિજ્યા મળશે બરાબર. હવે એવું જ આમાં કરવામાં આવ્યું, ક્લોરિનનો જે અણુ હતો એની અંદર આ જે બે પરમાણુ છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે, એ સહસંયોજક બંધની બંધ લંબાઈ માપવામાં આવી અને એ લગભગ 198 પીકોમીટર મળી બરાબર. અને એનું અડધું કરી દેવામાં આવ્યું, પછી સરેરાશ કરી દેવામાં આવ્યું તો એક પરમાણુની ત્રિજ્યા મળી અને એ લગભગ હતી 99 પીકોમીટર બરાબર. એટલે આમ કહી શકીએ કે જે ક્લોરિનનો અણુ છે જે આમ તો સહસંયોજક બંધ ધરાવે છે અને અહીંયા એક પરમાણુની જે ત્રિજ્યા છે એના જ આધારે એને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે અને એ મળી છે 99 પીકોમીટર. ઓકે. અને દોસ્તો આ ઉપરાંત કોઈ એવું તત્વ હોય કે જે સહસંયોજક બંધ ન ધરાવતું હોય, જેમ કે જે તત્વો છે ધાતુ તત્વો છે એ તો સ્ફટિકમય રચના ધરાવે છે બરાબર, એમાં ધાત્વિક બંધ હોય બરાબર. હવે એની જે ત્રિજ્યા માપવામાં આવી એમાં શું કરવામાં આવ્યું? તો તમે જુઓ કે કોપર છે એ કોપર આ પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવે છે. તમે 12મા ધોરણમાં આવશો ને એટલે પહેલો જ પાઠ છે ઘન અવસ્થા, એની અંદર આ જે રચનાઓ છે આપણે 3D માં ભણવાની છે
બરાબર, તમે 12મા ધોરણમાં આવી જાઓ ને એટલે આપણી ચેનલ ઉપર જે 12મા ધોરણના વિડીયો છે ને કેમેસ્ટ્રીના એ 3Dમાં બનાવેલા છે. 3Dમાં એટલે કે પહેલા પાઠની અંદર 3D મોડેલ્સ આપણે યુઝ કરેલા છે, બરાબર. એ આ રીતના છે. તો કોપરનું જે સ્ફટિક છે એની અંદર આ રીતે એફસીસી રચના આવે છે. હવે એફસીસી રચના શું છે એ આપણે 12મા ધોરણની અંદર વાત કરીશું. અત્યારે સમજી લો કે ફક્ત આવી રચના હોય છે, બરાબર. હવે એમાં અહીંયા જુઓ બે કોપરના પરમાણુ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. હવે આ બંને કોપરના પરમાણુ એકબીજાને ટચ કરેલા છે એટલે અહીંયા શું કરવામાં આવ્યું આની ત્રિજ્યા માપવા માટે, અહીંયા પણ સેમ જ કે એક પરમાણુના કેન્દ્રથી બીજા પરમાણુના કેન્દ્ર સુધીનું અંતર માપવામાં આવ્યું, બરાબર, સ્ફટિકની અંદર, બરાબર. આવું બે પરમાણુ માટે કે ઘણા બધા પરમાણુ માટે કરવામાં આવે અને પછી આનું સરેરાશ કાઢવામાં આવે તો પણ મેળવી શકાય છે અંતર, બરાબર. બે પરમાણુ વચ્ચેનું જે અંતર કાઢવામાં આવ્યું એ લગભગ 256 પિકોમીટર મળ્યું, બરાબર. તો આપણે કહી શકીએ કે અહીંયા એક પરમાણુની જે ત્રિજ્યા હશે જેને આપણે ધાત્વિક ત્રિજ્યા કહીશું કારણ કે અહીંયા ધાત્વિક બંધ હશે, એ હતી 128 પિકોમીટર, બરાબર. તો આ રીતે જે સહસંયોજક ત્રિજ્યા કે પરમાણુ ત્રિજ્યા છે એ નક્કી કરવામાં આવે છે પરમાણુઓ હોય એના અંતરના આધારે, બરાબર. અને એમાં એની કોઈ એક પરમાણુની ચોક્કસ આપણે જેમ વાત કરી કે ફૂટપટ્ટી વડે લઈને કે કોઈ એવા સાધનો વડે આપણે માપી શકતા નથી, એના માટે ક્ષકિરણ વર્ણપટ કે જુદી જુદી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને અંદાજિત આ રીતે એની ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે. ઓકે દોસ્તો, તો હવે આવર્ત કોષ્ટકની વાત કરી કે આવર્ત કોષ્ટકની અંદર જે પરમાણુ ત્રિજ્યા છે એ કેવી રીતે બદલાય છે. તો જુઓ કે આવર્ત કોષ્ટકની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ ને તો જે પરમાણુ ત્રિજ્યા છે ઘટે છે. કહેવાનો મતલબ શું છે, એકદમ સિમ્પલ રીતે સમજી લો કે આ આવર્ત કોષ્ટક છે, બરાબર. અહીંયા તમે કોઈ એક આવર્ત પકડો, જેમ કે આ બીજા નંબરનો આવર્ત પકડીએ, એમાં લિથિયમ છે, બેરિલિયમ છે, પછી આવે ત્યાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ બીજા નંબરનો આવર્ત છે. હવે જેમ જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈશું ને તો એમ એમ પરમાણુની પરમાણુ ત્રિજ્યા ઘટશે એટલે પરમાણુ નાનો થતો જશે. લિથિયમ છે એ મોટો હોય એના કરતાં બેરિલિયમ નાનો થાય, બેરિલિયમ કરતાં બોરોન નાનો હોય, બોરોન કરતાં કાર્બન નાનો, કાર્બન કરતાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજન નાનો હશે અને ઓક્સિજન કરતાં ફ્લોરિન નાનો હશે. એટલે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈશું એમ પરમાણુ નાનો થશે એટલે કે કદ એનું ઘટશે, ત્રિજ્યા ઘટશે, બરાબર. જો તમે આ રીતે આ જે આવર્ત કોષ્ટક છે એમાં એની સાઇઝ આપણે કમ્પેરિઝન કરી શકીએ ને એની, એ પ્રમાણેનું આવર્ત કોષ્ટક બતાવેલું છે. તમે જો લિથિયમ આમ તમને મોટો લાગશે, એના કરતાં પછી બેરિલિયમ નાનો છે, પછી એના કરતાં બોરોન નાનો છે, બોરોન કરતાં કાર્બન નાનો, કાર્બન કરતાં નાઇટ્રોજન નાનો. ઓકે, તમે ધ્યાનથી જોશો ને તમને ખ્યાલ આવી જશે કે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ છે ને જે બધા તત્વો છે એ મોટા છે, પછી ધીમે 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 જમણી બાજુ જઈએ છે ને તો તત્વો નાના થતા જાય છે, બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે. હવે દોસ્તો આ કોષ્ટકની અંદર પણ તમે જોઈ શકશો એક્ઝેક્ટલી કેટલા માપની અંદર જે ત્રિજ્યા આવે છે એ છે. તો જે લિથિયમની છે 152 છે પિકોમીટરમાં, બરાબર. અહીંયા જે પરમાણુની ત્રિજ્યા માપવામાં આવે છે ને એ પિકોમીટર એકમમાં મપાય છે એટલે યાદ રાખજો. લિથિયમની 152 છે, બેરિલિયમની 111 છે, બોરોનની 88 છે, કાર્બનની 77, નાઇટ્રોજનની 74, ઓક્સિજનની 66 અને ફ્લોરિનની 64 છે, બરાબર. એ નોર્મલી તમે જુઓ છો કે 152 છે શરૂઆત કરી અને ઘટતી 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 ફ્લોરિનની 64 થઈ ગઈ એટલે પરમાણુ ત્રિજ્યા તો અહીંયા ઘટે જ છે, બરાબર. પણ એનું કારણ શું છે, એવું શું થાય છે પરમાણુઓની અંદર કે એનું આપણે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ છીએ તો પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર. પરમાણુ ક્રમાંક વધે એટલે તમને ખ્યાલ જ છે કે કોઈ પરમાણુ હોય, લિથિયમનો પરમાણુ હોય, એમાંથી પછી એક પરમાણુ ક્રમાંક વધે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો બેરિલિયમ બની જાય, બેરિલિયમની અંદર એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો બોરોન, પછી એક એક પ્રોટોન અને એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે, સાથે સાથે ન્યુટ્રોન પણ એમાં ઘણી વખત ઉમેરાય છે પણ એનો કોઈ નિયમ નથી, બરાબર. ન્યુટ્રોન એમાં બેલેન્સ કરવા માટે ઉમેરવામાં આવે છે પણ મેઇન તો એક એક પ્રોટોન અને એક એક ઇલેક્ટ્રોન વધતા જાય છે. પણ એનાથી થાય છે શું કે આ પરમાણુ નાના થતા જાય છે. તો દોસ્તો યાદ રાખજો કે પરમાણુ ક્રમાંક વધતા એક જ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે, બરાબર. અહીંયા શું થાય છે કે આ જે પરમાણુ છે ને એ પરમાણુની બહાર જે બાહ્યતમ કક્ષાની વાત છે એને આપણે કોષ કહીએ છીએ અથવા કક્ષા કહીએ છીએ. જો અહીંયા તમને બતાવેલી છે એક પરમાણુની, બરાબર. આ બાહ્યતમ કક્ષા છે,
હવે શું થાય કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ એમ કેન્દ્રમાં ધન ભાર વધે અને 12 ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, બરાબર? એટલે શું થાય કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હોય તો એનું આકર્ષણ વધે, જેટલા પણ અહીંયા ધનભાર વધે અને 12 ઇલેક્ટ્રોન વધે તો શું થાય, એનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે આ પ્રોટોન બધા જે 12ના ઇલેક્ટ્રોન હોય એને પોતાની તરફ ખેંચે છે, અને ખેંચે તો પછી જે પરમાણુ છે સંકોચાય છે, બરાબર? એટલે કેન્દ્રનો ધનભાર વધે અને 12ની બાજુમાં પરમાણુ ક્રમાંક વધતા એક એક ઇલેક્ટ્રોન પણ ઉમેરાતો જાય છે, બરાબર? અને પરમાણુનો ધનભાર અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા વધતી જાય છે એટલે બંને વચ્ચેનું આકર્ષણ પણ વધે. હવે તમે જ વિચારો કે અહીંયાથી જે ધનભાર છે એ 12ના બધા જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હોય, બરાબર, તો પરમાણુ શું થશે, સંકોચાશે, એટલે કે નાનો થશે, અને પછી નાનો થશે તો પરમાણુનું કદ ઘટશે એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે છે, બરાબર? તો જુઓ, હવે આલેખમાં પણ એ રીતે બતાવવામાં આવેલું છે કે સૌથી મોટો પરમાણુ છે લિથિયમ, એટલે એની પરમાણુ ત્રિજ્યા છે 152, એટલે આની આસપાસ આવશે, બરાબર? અને પછી જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ એમ પછી એની જે ત્રિજ્યા છે એ ઘટતી જાય છે, બરાબર? જો આપ અત્યારે જે આલેખ બતાવ્યો છે એ પરમાણુ ક્રમાંક વિરુદ્ધ પરમાણુ ત્રિજ્યાનો છે, બરાબર? અહીંયા જે બતાવી છે એ પરમાણુ ત્રિજ્યા છે અને અહીંયા છે પરમાણુ ક્રમાંક છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધશે, અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રનું આકર્ષણ વધશે તો પરમાણુ છે એ સંકોચાશે, બરાબર? અને અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ એમ જે ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે એ ક્યાં ઉમેરાય છે, બહારની જે કક્ષા છે એમાં ઉમેરાય છે, અને એ પણ એક જ કક્ષાની અંદર ઉમેરાતો જાય છે, બરાબર? અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે, એમાં બહારની જે એક જ કક્ષા છે એમાં જે ઇલેક્ટ્રોન છે ઉમેરાય છે અને કેન્દ્ર એ બધાને ખેંચે છે. એટલે ટૂંકમાં જે પરમાણુ છે એની ત્રિજ્યા ઘટે છે. આ રીતે તમે જોઈ શકો છો કે લિથિયમ કરતાં બેરિલિયમની ઓછી, પછી બોરોનની, પછી કાર્બનની, નાઇટ્રોજનની, ફ્લોરિનની, ઓક્સિજનની, ફ્લોરિનની, એ રીતે ઘટતી જાય છે પરમાણુની ત્રિજ્યા, બરાબર? તો આ રીતે આવર્ત કોષ્ટકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. હવે દોસ્તો, તે જ રીતે તમે જુઓ કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ ને તો પરમાણુ ત્રિજ્યા વધે છે. હવે એક સમૂહમાં જુઓ, અહીંયા જુઓ, લિથિયમ છે એ નાનો છે, એના કરતાં સોડિયમ છે એ મોટો છે, અને સોડિયમ કરતાં પોટેશિયમ છે મોટો છે, પોટેશિયમ કરતાં રુબિડિયમ, અને રુડિયમ કરતાં સીઝિયમ. સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ એમ એમ પરમાણુનું કદ વધતું જાય છે, એટલે કે પરમાણુની ત્રિજ્યા વધતી જાય છે, પરમાણુ મોટો થતો જાય છે. આનું શું કારણ હોઈ શકે? તો દોસ્તો, અહીંયા પણ પહેલાં તો તમે આ કોષ્ટકમાં જોઈ લો, લિથિયમની 152 હતી, બરાબર, પછી સોડિયમની છે 186 થઈ, પોટેશિયમની છે 231, રુબિડિયમની 244, અને સીઝિયમની 262 પરમાણુ ત્રિજ્યા, બરાબર, પીકોમીટરમાં છે. અને તમે જોશો કે આ વધતી જાય છે ઉપરથી નીચે આવી છીએ, બરાબર? અહીંયા હેલોજન તત્વ પણ બતાવેલા છે, એમાં પણ તમે જોઈ લો ઉપરથી નીચે આવી છે તો એની પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. ટૂંકમાં સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. હવે એનું શું કારણ હશે? તો દોસ્તો, એનું કારણ પણ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, તમને યાદ રહી જશે. જો કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છે ને તો પરમાણુ ક્રમાંક તો વધે છે, બરાબર? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને તોય વધે, ઉપરથી નીચે આવો તો પણ વધે, પણ એમાં ફરક છે. શું ફરક છે? કે આવર્ત કોષ્ટકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ ને તો એક એક પરમાણુ ક્રમાંક વધે, પણ ઉપરથી નીચે આવીએ ને ત્યારે પરમાણુ ક્રમાંકમાં બહુ જ મોટો વધારો થાય, એક જ ઝાટકે 8 8 10 10 18 18 32 32 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય, બરાબર? એ બધા ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ના સમાઈ શકે, બરાબર? સમજો તમે કે ભાઈ લિથિયમ છે એના પછી સોડિયમ આવે તો કેટલા ઇલેક્ટ્રોનનો વધારો થાય. તમે જુઓ, લિથિયમ છે ને એનો પરમાણુ ક્રમાંક ગણો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, 3 છે પરમાણુ ક્રમાંક, ઓકે? અને સોડિયમ છે, સોડિયમનો 11 છે પરમાણુ ક્રમાંક. ક્યાં 3 અને ક્યાં 11, કેટલા બધા ઇલેક્ટ્રોન વધી ગયા? જે 11 છે અને પહેલાં 3 છે તો લગભગ 8 ઇલેક્ટ્રોન વધી જાય છે. 8 5 9 10 અને 11, 8 ઇલેક્ટ્રોન વધી જાય છે. તો 8 ઇલેક્ટ્રોન કંઈ એક જ કક્ષામાં તો ના આવે,
બરાબર, એટલે એના માટે નવી કક્ષા એની અંદર ઉમેરવી પડે સોડિયમમાં. પછી સોડિયમ કરતાં પોટેશિયમ છે એનો પણ પરમાણિક ક્રમાંક ખૂબ જ વધારે છે, એટલે એના માટે પણ નવી કક્ષા ઉમેરવી પડે. અને પોટેશિયમ કરતાં રુબિડિયમનો પરમાણિક ક્રમાંક તો ઘણો બધો મોટો છે, એના પણ માટે પણ નવી નવી કક્ષાઓ અંદર ઉમેરતું જવું પડે છે. એક એક પરમાણિક ક્રમાંક વધે તો કક્ષા ઉમેરવાની જરૂર નથી, જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા હતા ત્યારે એવું થતું હતું, પણ અહીંયા સમૂહમાં ઉપરથી નીચે આવી છે ત્યારે આખી આખી કોષ કે કક્ષા એની અંદર ઉમેરવી પડે છે. તમે જુઓ આ રીતે પરમાણુ, પછી કેન્દ્ર હોય, પછી બીજી પહેલો કોષ હોય, બીજો કોષ હોય, ત્રીજો કોષ, એમ એમ એની અંદર કોષ ઉમેરાતા જાય છે. કેમ? કારણ કે ઘણા બધા જે છે ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે. આપણે જ વાત કરીને કે લિથિયમથી સોડિયમ તરફ આવીએ છીએ તો 8 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે છે, 8 પરમાણુ ક્રમાંકનો વધારો થાય છે. હવે એક જ કોષની અંદર બધા ઇલેક્ટ્રોન ન સામેલ થઈ શકે, એટલા માટે નવી નવી કોષો એની અંદર ઉમેરાતી જાય છે. અને નવી નવી કોષો ઉમેરાતી જાય તો પછી એ પરમાણુનું કદ વધે છે. બરાબર, એટલે સોડિયમ કરતાં સોરી લિથિયમ કરતાં સોડિયમની અંદર એક કોષ વધારે હશે, પછી સોડિયમ કરતાં પોટેશિયમમાં કોષ વધારે હશે. પછી જેમ જેમ નીચે જતા જઈશું એમ એમ કોષો ઉમેરાતા જાય છે. કોષો એટલે શું? કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. બરાબર, એવી કોષો એની અંદર ઉમેરાતી જાય છે અને પરમાણુ મોટો થતો જાય છે, એટલે કે પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. ઓકે, જુઓ દોસ્તો, અહીંયા આલેખથી પણ બતાવવામાં આવ્યું છે. કેમ? નીચે પરમાણુ ક્રમાંક લીધો છે, અહીંયા પરમાણુ ત્રિજ્યા છે. જો પહેલું છે લિથિયમ, પછી પોટેશિયમ, સોરી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, તો એ પ્રમાણે અહીંયા પણ લિથિયમ છે. બરાબર, એની પરમાણુ ત્રિજ્યા ઓછી છે, પછી સોડિયમની એના કરતાં વધારે, એટલે આલેખ ઉપર તરફ જતો જાય છે. બરાબર, અહીંયા પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. ઓકે, અને હેલોજન તત્વો માટે પણ એવું છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એમાં પણ જે આલેખ છે ઉપરની તરફ જાય છે. હમણાં આપણે આલેખ જે જોયો હતો જે આવર્ત માટે હતો એ પરમાણુ ત્રિજ્યા ઘટતી જતી હતી, અહીંયા વધતો બતાવેલો છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ એમ એમ જે પરમાણુ ત્રિજ્યા છે વધતી જાય છે, આલેખ ઉપરની તરફ જાય છે. ઓકે, તો દોસ્તો આમ આપણે જોયું કે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જઈશું તો એક એક ઇલેક્ટ્રોન અને એક એક પ્રોટોન ઉમેરાતો જાય છે પરમાણુ ક્રમાંક વધતા, પણ એક જ કોષમાં ઉમેરાતો જાય છે અને પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું જાય છે, એટલે પરમાણુની ત્રિજ્યા ઘટે છે. પણ સમૂહમાં ઉપરથી નીચે આવી છે ત્યારે આખે ને આખી કોષ એમાં ઉમેરાય છે, એટલે પરમાણુ ક્રમાંક છે એ વધતો હોવા છતાં પણ એનું જે કદ છે એ વધે છે, કારણ કે નવી નવી કોષો ઉમેરાય છે. ઓકે, સિમ્પલ છે, યાદ રાખજો. એક જ વાક્યમાં આ યાદ રાખવું તો એ રીતે યાદ રાખી શકાય. હવે દોસ્તો વાત કરીએ આયનીય ત્રિજ્યાની. બરાબર, એટલે આયનોની ત્રિજ્યા. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે જે પરમાણુ હોય એ મોટાભાગે વિદ્યુતીય રીતે તટસ્થ હોય, એટલે એમાં જેટલો ધનભાર હોય પ્રોટોનનો એટલો જ ઋણભાર હોય ઇલેક્ટ્રોનનો. બરાબર, એટલે પરમાણુ છે એ મોટાભાગે તટસ્થ હોય. પણ શું થાય કે જો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની અંદર ઓટોમેટિકલી ધનભાર વધી જાય, અને ધનભાર વધી જાય તો એ ધનાયન કહેવાય. બરાબર, અને જો એ ઇલેક્ટ્રોન મેળવે તો ઓટોમેટિકલી ઋણભાર વધી જાય અને એને પછી ઋણાયન કહેવાય. બરાબર, યાદ રાખજો કે કોઈ પરમાણુ હોય એ તટસ્થ હોય મોટાભાગે, પણ એની અંદર જો આપણે ઇલેક્ટ્રોન ઉમેરીશું તો ઋણભાર વધશે અને એ ઋણાયન બની જશે, પણ જો આમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી લઈશું તો ઓટોમેટિકલી એમાં ધનભાર વધી જશે અને ધનાયન બનશે. એટલે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવો અથવા તો દૂર કરવું એના આધારે એ ધનાયન કે ઋણાયન બની શકે છે. પરમાણુ છે એ જ આયન બની શકે છે. ચાલો એક ઉદાહરણ લઈએ, જેમ કે આ સોડિયમ છે. સોડિયમનો પરમાણુ, સોડિયમનો પરમાણુ તમે જાણો છો કે એનું પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એમાં કેન્દ્રની અંદર 11 પ્રોટોન હોય. બરાબર, અને એમાં આજુબાજુ જે કોષો છે એમાં 11 ઇલેક્ટ્રોન, એટલે 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન છે, એટલે ધનભાર અને ઋણભાર સમાન છે, એટલે આ જે પરમાણુ છે એ તટસ્થ છે. બરાબર, હવે દોસ્તો આની જે પરમાણુ ત્રિજ્યા છે એ છે 186 પિકોમીટર, યાદ રાખજો. હવે શું થાય કે ચલો આમાંથી આપણે આયન બનાવવો છે, એમાંથી ધન આયન બનાવવો છે, તો તમે જુઓ કે આમાંથી ધન આયન બનાવવા માટે આપણે એમાંથી એક ઇલેક્ટ્રોન ગાયબ કરી દેવો પડશે. ચલો આપણે એમાંથી એક ઇલેક્ટ્રોન ગાયબ કરી દઈએ છીએ આને. ઓકે, ઇલેક્ટ્રોન ગાયબ થઈ ગયો છે. હવે તમે જુઓ કે એક ઇલેક્ટ્રોન આમાં ઓછો થઈ ગયો છે તો એ આ પ્રકારે બની જાય છે. હવે આમાં તમે જોશો તો 11 પ્રોટોન હતા એ તો એવા ને એવા રહેશે,
પણ ઇલેક્ટ્રોન 11 હતા એની જગ્યાએ 10 થઈ જશે, તો હવે આ તટસ્થ ન કહેવાય. તમે જુઓ કે 11 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોન છે, તો કોણ વધારે? પ્રોટોન કેટલા વધારે? એક વધારે. તો આ એક વધારે પ્લસ આયન એટલે કે ધન આયન, પ્રોટોન ધરાવતો ધન આયન બની જશે, એટલે આ સોડિયમ ધન આયન છે. હવે એની જ્યારે પરમાણુ ત્રિજ્યા માપવામાં આવીને એ મળી 95 પીકોમીટર. હવે તમે જુઓ કે આની 186 હતી અને આનું 95 થઈ ગયું. કેમ આવું કેમ થયું? તો જુઓ, પહેલાં તો આ સોડિયમનો પરમાણુ છે અને આ સોડિયમનો આયન છે, ધન આયન છે. આની 186 પીકોમીટર ત્રિજ્યા હતી અને આને ઘટીને 95 થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે ધન આયન હોય છે એના જનક પરમાણુ કરતાં હંમેશા નાનો હોય છે. આ મોટો છે અને આ નાનો છે. દોસ્તો, આનું કારણ શું છે? તો તમે સમજો કે અહીંયા આ જે સોડિયમનો પરમાણુ હતો એમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હતું, બરાબર? 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતા હતા. ઓકે, બેલેન્સ હતું આકર્ષણ. પણ હવે શું થયું કે સમજો, આમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે, બરાબર? હવે અંદરથી ખેંચવાવાળા પ્રોટોન કેટલા છે? 11. અને 12વાળા ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો વધારે ખેંચશે કોણ? આમ તો એમ સમજો કે બે ટીમો હતી, આમાં 11 ખેલાડીઓ હતા અને આમાં 11 ખેલાડીઓ હતા. બંને ખેલાડીઓ સરખા સરખા હતા અને દોડ ખેંચતા હતા, તો શું થાય છે કે બેલેન્સ હતું બંને સ્થિતિ. પણ હવે શું થયું કે આમાંથી એક ખેલાડી ઇન્જર્ડ થઈને જતો રહ્યો. હવે ઉપરની ટીમમાંથી 10 ખેલાડી જ વધ્યા છે અને અંદરની ટીમમાંથી 11 ખેલાડી છે, એટલે પ્રોટોન 11 છે અને પહેલાં 10 ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? જે પ્રોટોન છે, 11 પ્રોટોન, એ 10 ઇલેક્ટ્રોનને વધારે પોતાની તરફ ખેંચી શકશે, કારણ કે પેલો એક ઇલેક્ટ્રોન તો જતો રહ્યો છે, બરાબર? સામેથી બળ લાગવાનું બંધ થઈ ગયું છે, એટલે આ 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચી શકે છે અને એના લીધે જે પરમાણુ છે એ થોડોક સંકોચાય છે, નાનું થાય છે, બરાબર? અને બીજું પણ આપણે કહી શકીએ કે અહીંયા જે એક ઇલેક્ટ્રોન હતો એ ત્રીજી કોષમાં હતો, ત્રીજી સેલમાં હતો, બરાબર? એ જતો રહ્યો તો હવે ઓટોમેટિકલી આની પાસે 2 જ સેલ રહી ગઈ છે, એટલે પરમાણુ નાનો થઈ ગયો છે. એ રીતે પણ, એ લોજિકથી પણ કહી શકાય કે જે ધન આયન છે એના પરમાણુ કરતાં એ નાનો છે, નાનો હોય છે અને ત્રિજ્યા ઓછી હોય છે. હવે દોસ્તો, બીજું એક ઉદાહરણ લઈ લઈએ અને એ છે ફ્લોરિનનું. તો ફ્લોરિનનો જે પરમાણુ છે એમાં 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, તો તમે જોઈ શકો છો આમાં કે 9 પ્રોટોન છે 9 ઇલેક્ટ્રોન છે. પણ હવે ફ્લોરિન છે ને એ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે. કેમ ખેંચવાની વૃત્તિ ધરાવે છે એ આના પછીના વિડીયોની અંદર વાત કરીશું આપણે, જ્યારે વિદ્યુત ઋણતા આવશે ત્યારે. પણ અત્યારે સમજી લો કે ફ્લોરિન છે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે અને આપણે એને 1 ઇલેક્ટ્રોન આપી દઈએ છીએ. ઓકે, તો હવે તમે જુઓ કે આમાં 1 ઇલેક્ટ્રોન એડ થઈ ગયો છે. તો હવે આ ફ્લોરિન પાસે 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હતા, પણ હવે આ જે ફ્લોરિન છે એના પાસે 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. ઓટોમેટિકલી પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન એક વધી ગયો છે, એટલે કે આના પર એક માઇનસ ચાર્જ આવી ગયો છે, એટલે આ ઋણ આયન બની ગયો છે, બરાબર? હવે વાત એમ છે કે ફ્લોરિન છે એના પરમાણુની ત્રિજ્યા 64 છે અને એનો જે આયન છે ને એની ત્રિજ્યા 186 પીકોમીટર છે, સોરી 136 પીકોમીટર છે. તો આવું કેમ? આ નાનો છે અને એનું ધન જે ઋણ આયન છે મોટો છે. હમણાં સોડિયમમાં કેવું હતું કે સોડિયમનો ધન આયન નાનો હતો, અહીંયા તો ઋણ આયન મોટો છે. કેમ આવું? તો અહીંયા પણ સેમ લોજિક છે કે જે પ્રોટોન છે એ 9 છે અને 12 ઇલેક્ટ્રોન છે એ 10 છે. અહીંયા તો બંને બેલેન્સ હતા, બંને ટીમો સરખી સરખી હતી. ઓકે, બંને ટીમો સરખી સરખી હતી, દોરડું ખેંચતી હતી, તો કંઈ વાંધો નહોતો આવતો. 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હતા. પણ હવે અહીંયા તો 12ની જે ટીમ છે ઇલેક્ટ્રોનની એમાં વધારાનો 1 ઇલેક્ટ્રોન આવી ગયો છે, એટલે પેલી બાજુ જાય છે. ઓકે, અને જે 9 પ્રોટોન છે એ 10એ 10 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકતા નથી, એમનું બળ થોડુંક ઓછું થઈ જાય છે, ઓછું પડે છે એમ, અને જે પરમાણુ છે એ સહેજ મોટું થઈ જાય છે, એટલે એની ત્રિજ્યા વધી જાય છે, બરાબર? એટલે ફ્લોરિનના પરમાણુ કરતાં ફ્લોરિનનો જે ઋણ આયન છે એ મોટો હોય છે, એટલે આપણે એમ પણ કહી શકીએ કે ઋણ આયન તેના જનક પરમાણુ કરતાં હંમેશા મોટો હોય છે, કારણ કે એની પરમાણુ ત્રિજ્યા વધારે હોય છે. કારણ જે આપણે વાત કરીએ એમ કે જે ધનભાર છે એ 10 ઇલેક્ટ્રોનને એટલું પ્રબળતાથી ખેંચી શકતા નથી જેટલું એના પરમાણુમાં ખેંચી શકતા હતા. હવે દોસ્તો, આયનની ત્રિજ્યાની વાત કરીએ છીએ, એટલે કે આયનોની ત્રિજ્યાની, તો એમાં એક ટોપિક આપણે સમજવો પડે, એ છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ. તો
जे परमाणु के आयनों में इलेक्ट्रॉन की संख्या सामन हो एवी जे स्पीसीज है एने सम इलेक्ट्रॉनिक स्पीसीज कहवाय। एम इलेक्ट्रॉन की संख्या सरखी हो भले परमाणु एम अलग अलग होता अलग अलग तत्वों होता पर इलेक्ट्रॉन की संख्या सरखी होने सम इलेक्ट्रॉनिक स्पीसीज कहवाय। उदाहरण तरीके तब जो कि ऑक्सिजन माइनस टू आयन है, फ्लोरिन माइनस वन, सोडियम प्लस वन, मेग्नेशियम प्लस टू, आ बधी जे स्पीसीज एम इलेक्ट्रॉन की संख्या दस है। तब घरे शांति थी कागळ अने पेन लईने बेसजो, ऑक्सिजन है एनु स्ट्रक्चर दौरजो, एम बे इलेक्ट्रॉन उमेरी देजो तो एनु ऋण आयन बनी जैसे तो एम दस इलेक्ट्रॉन थे। फ्लोरिन से एनु स्ट्रक्चर दौरजो, एम वधारा एक इलेक्ट्रॉन उमेरजो तो फ्लोरिन ऋण आयन बन सर दस इलेक्ट्रॉन हे बराबर। नियोन है अँ आप आकृति में नियोन पर बताया है एम दस इलेक्ट्रॉन हो बराबर। पछी सोडियम है, सोडियम आम तो अगियार इलेक्ट्रॉन हो धन आयन बनाव तो एक इलेक्ट्रॉन काढ़ी देव पड़े तो पछी एम पण दस इलेक्ट्रॉन। मेग्नेशियम प्लस टू आयन है एम पण दस इलेक्ट्रॉन। एटले आ बधी जे स्पीसीज है ए बधा में दस दस इलेक्ट्रॉन हशे, भले आ ऑक्सिजन नी छे, आ फ्लोरिन नी छे, आ नियोन छे, आ सोडियम छे, मेग्नेशियम छे, आ बधा में दस इलेक्ट्रॉन है, इलेक्ट्रॉन सरखा है एटले आने सम इलेक्ट्रॉनिक स्पीसीज कहवाय। पण दोस्तों आमां प्रोटॉन की संख्या तो सरखी नहीं बराबर, आमां इलेक्ट्रॉन की संख्या सरखी है पर प्रोटॉन की संख्या सरखी नहीं। एटले कहेवानो मतलब एम है कि जो प्रोटॉन की संख्या सरखी न हो, प्रोटॉन अलग अलग हो तो जे केन्द्रनो धनभार है एटले कि प्रोटॉन ए केन्द्रना धनभार अने इलेक्ट्रॉन वच्चे जे आकर्षण लागे छे ए पण बधा में अलग अलग हशे। एटले शुं थशे कि आमां जे धनायन छे धनायनो केन्द्रीय विजभार वधु होवाथी एनी त्रिज्या नानी हशे। एटले आमां आ बधी स्पीसीजमां जेमां केन्द्रीय धनभार एटले कि प्रोटॉन की संख्या वधारे हशे एनी त्रिज्या नानी हशे। सौथी वधारे प्रोटॉन कोनी अंदर हशे, मेग्नेशियमनी अंदर बराबर। बधामां इलेक्ट्रॉन दस दस छे पण प्रोटॉन की संख्या सौथी वधारे मेग्नेशियममां हशे एटले वधारे इलेक्ट्रॉन ने खेंचशे अने परमाणु नानुं थशे बराबर। अने दोस्तों केन्द्रीय विजभार अने इलेक्ट्रॉननुं आकर्षण एनी अंदर मेग्नेशियममां वधारे हशे, पछी सोडियममां एना करता थोड़ूं ओछू हशे, नियोनमां एनाथी थोड़ू ओछू, फ्लोरिनमां एनाथी थोड़ू ओछू अने ऑक्सिजनमां सौथी ओछू। एटले के ऋण आयनों छे ऋण आयनों केन्द्रीय विजभार ओछो होवाथी एनुं जे इलेक्ट्रॉन अने केन्द्रनुं आकर्षण छे सौथी ओछू ऑक्सिजनमां हशे अने परमाणु मोटो थशे। सिम्पल वस्तु छे के आमां मेग्नेशियमनी अंदर केन्द्रीय धनभार एटले के प्रोटॉन सौथी वधारे छे अने इलेक्ट्रॉन तो एमां दस छे एटले बराबर बधाने पकड़ीने खेंचीने ए जकड़ी राखशे एटले परमाणु नानुं थशे। ऑक्सिजन केवुं छे, ऑक्सिजननी अंदर जे धनभार छे ए सौथी ओछो हशे आ बधानी अंदर अने इलेक्ट्रॉन छे ए आमां पण दस छे बराबर। एटले पेलानी सरखामणीमां आनी अंदर इलेक्ट्रॉन अने केन्द्रनुं आकर्षण ओछू हशे एटले परमाणु ऑटोमेटिकली मोटो थशे बराबर। एटले पेली बाजू नाना छे परमाणु, धीमे धीमे क्रमशः अहींया जे आयनो छे एना मोटा थता जाय छे आने आपणे सम इलेक्ट्रॉनिय स्पीसीज कहीए छे, जेमां प्रोटॉननी संख्या अलग अलग होय छे, इलेक्ट्रॉननी संख्या बधामां सरखी सरखी होय छे અને એના જ લીધે જે આકર્ષણ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અલગ અલગ હોવાથી એનો જે કદ છે ત્રિજ્યા છે એ અલગ અલગ હોય છે। ઓકે દોસ્તો, ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ન ભૂલશો મિત્રો। અને આ ચેનલને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરી દો અને આ ચેનલ ઉપર આવા બીજા વિડીયો તમને મળતા રહેશે। આ ઉપરાંત દોસ્તો આપણે ધોરણ 9, 10, 11 અને 12 માટે પણ વિડીયો બનાવીએ છીએ, એટલે તમારા બીજા મિત્રોને પણ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો। તો ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।